આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ધરતી નું જતન પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર કરીએ આપણે જળવાયુ પરિવર્તન નમસ્કાર શ્રોતા મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણા કાર્યક્રમ ધરતીનું જતનમાં ફ્રેન્ડ્સ આજે ફરીથી ગાંધીનગર લઈ જઈ રહી છે પણ એ નથી કહી રહી કે અમે આઈઆઈટી ગાંધીનગર ફરી કેમ જઈ રહ્યા છીએ હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ શો અને ધરા બધા જ સવાલોના જવાબ પછી મળશે પહેલા આપણે આપણો હિસાબ ક્લિયર કરી લઈએ હિસાબ શેનો હિસાબ ભાઈ જો લાસ્ટ એપિસોડમાં તું પેલી ટર્મ લાવી હતી ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હા હા તો પછી નહેલે પે દેલા આ વખતે હું એક ટર્મ લાવી છું બ્લુ ઇકોનોમી બોલ ખબર છે આ બ્લુ ઇકોનોમી એટલે શું લેક મી ગેસ ઇકોનોમી એટલે ફાઈનાન્શિયલ કે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ બરાબર અને આ બ્લુ એટલે બ્લુ એટલે પાણી અચ્છા એટલે સમુદ્ર તો બ્લુ ઇકોનોમી નો અર્થ થાય દરિયાના પાણીના ઉપયોગ થી ઇકોનોમિક ગ્રોથ કરવો રાઈટ ધરાધારી ડિરેક્શન તો બરાબર છે પરંતુ હજુ છે ને ડેસ્ટિનેશન પર નથી આવી અરે યાર આમાં છે ને જો ઇકોનોમિકલ ગ્રોથ તો કરવાનો જ છે પણ સાથે સાથે આ દરિયાના પાણીનો આપણે એ રીતે ઉપયોગ કરવાનો છે કે જેનાથી મરીન ટ્રાન્સપોર્ટ વધે અને કોસ્ટલ ટુરિઝમ વધે ઓકે અને એની સાથે જ કોસ્ટલ એરિયાઝમાં વધારે જોબ્સ ક્રિએટ થાય ત્યાંના લોકોનું લાઈફ સ્ટેન્ડર્ડ પણ ઇમ્પ્રુવ થાય અચ્છા પણ છતાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ત્યાં ક્લાઇમેટ ચેન્જની એડવર્સ ઇમ્પેક્ટ ના આવે ઓકે અને સાથે તેની બાયોડાયવર્સિટી જળવાય ખ્યાલ આવ્યો ખ્યાલ તો આવ્યો પણ આ બધું તે ભેળની જેમ કેમ ભેગું કર્યું આ કઈ ભીડની જેમ ભેગું નથી મેડમ આ બધું ઓલરેડી ઇન્ટરલિંક છે અને રહી વાત તારા પહેલા સવાલની તો આપણે આઈઆઈટી ગાંધીનગર એટલા માટે જઈ રહ્યા છે કે આ બધાનું હું તને સમજાવી શકું અરે વાહ જો તને તો ખબર જ છે જોગર ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ ના વિવિધ પાસા પર અઢળક કામ થઈ રહ્યું છે બરાબર તો આટલા બધા રિસર્ચ વર્ક ને એક એપિસોડમાં કેવી રીતે કવર કરવાના સાચી વાત છે તો મેં વિચાર્યું કે ફરી એકવાર આંટો મારી આવીએ જઈએ આઈઆઈટી ગાંધીનગર થોડી ઇન્ફોર્મેશન તને પણ આપવું અને થોડી ઇન્ફોર્મેશન શ્રોતા મિત્રોને આપીએ બરાબર तो પછી ક્યાંથી શરૂઆત કરીએ શરૂથી શરૂ કરીએ ને યસ તો ચાલો મિત્રો સૌથી પહેલા જોઈએ ડોક્ટર વિક્રંત જૈન સર પાસે જે આપણને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપશે जब ક્લાઈમેટ ચેન્જ હોતા હે તો اس کا એક का दूसरा प्रभाव होता है समुद्र पर तापमान बढ़ता है तापमान बढ़ता है तो ग्लेशियर पिघलते हैं और जब ग्लेशियर पिघलते हैं तो वो पानी फिर अंत में समुद्र में ही बढ़ता है प्लस जब तापमान बढ़ता है तो पानी का अपना वॉल्यूम भी बढ़ने लगता है तो इन दोनों के कारण से सी लेवल अब हमारा बढ़ने लगा है रेट तो बहुत कम है जो कि मिलीमीटर पर ईयर के रेट में जाता है लेकिन इससे समुद्र के जो प्रोसेस होते हैं वो प्रभावित होने लगते हैं जब समुद्र के प्रोसेस प्रभावित होने लगते हैं वेव का साइज बड़ा होने लगता है तो वो धीमे धीमे

इम्पैक्ट बढ़ेगा इसलिए उसकी एनर्जी बढ़ेगी और ये कटाव भी और तेजी से बढ़ने वाला है जब यह कटाव बढ़ेगा तो सी लेवल चेंज केवल कटाव ही नहीं जो समुद्र का मुहाना है वहाँ पे जब उसका लेवल बढ़ जाता है तो वहाँ पे फ्लडिंग की कंडीशन बढ़ जाती है तो जब कभी भी बारिश यहाँ पे तट पर होगी और वो पानी नीचे समुद्र में जाएगा वो उतनी जल्दी से मिल नहीं पाएगा क्योंकि समुद्र का लेवल ऊपर उठ गया है तो कुछ फ्लडिंग जैसे सूरत में कुछ साल पहले फ्लडिंग हुई थी बट इस तरह की फ्लडिंग और बढ़ने के चांसेस हैं इसलिए क्लाइमेट चेंज का प्रभाव केवल बरसात और तापमान पे या जमीन पर ही नहीं होगा लेकिन समुद्र के थ्रू भी यहाँ पे तटरक्षक में काफ़ी बड़ा एक इफेक्ट आने वाला है तो हमारे जितने भी लोग हैं और यहाँ पर जो एक्टिविटीज़ हैं वो सब फ्यूचर में इफ़ेक्ट होंगी થેન્ક યુ સો મચ વિક્રાંત સર ફોર ધીસ ઈઝી એક્સપ્લેનેશન બોલો મેડમ ખબર પડી ગઈ હા તો ખબર પડે જ ને તારી જેમ ડીમ લાઈટ થોડી છું ખાલી હાલથી ચાલી જાત આ વિશેષણની કોઈ જરૂર નહીં હતી જો મને આ થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તો ખ્યાલ આવી ગયો પણ આ બધા વચ્ચેનું કો રિલેશન શું ને એના માટે હજી મને થોડું કન્ફ્યુઝન છે મિસ કન્ફ્યુઝન ચાલો તમને લઈ જવું આઈઆઈટી ગાંધીનગરના જ ડૉક્ટર એન પાંડે સર પાસે એ છે ને આ બધું જ કોરિલેશન તને સમજાવશે કે આ ક્લાઇમેટ ચેન્જ ની કોસ્ટલ ક્લાઇમેટમાં ખૂબ પરિવર્તન થઈ રહ્યા છે જયારે તાપમાન વધે ત્યારે દરિયામાં જે પાણીનું સ્તર છે એ ઊંચું થાય છે દરિયામાં જે પાણી છે એમનું ટેમ્પરેચર પણ વધે છે એટલે દરિયામાં જે જીવ સૃષ્ટિ છે એના ઉપર પણ એના અસર પડે જે બહુ સ્વાભાવિક છે અને સાથે સાથે જે આપણા ગુજરાતમાં કોરલ્સ છે એ કોરલ્સ કોરલ રીફ ઉપર પણ દરિયાકાંઠાના પાણીના જે ટેમ્પરેચર વધે છે એના એનો પર અસર થાય છે કોરલ્સની ટેમ્પરરી બ્લીચિંગ થાય છે બ્લીચિંગ એટલે એક ટેમ્પરરી ડેથ છે કોરલ્સની સો કોરલની બ્લીચિંગનું પ્રમાણ વધે છે અને એ રીતે અન્ય જે વન્ય પ્રાણીઓ છે જે દરિયાકાંઠાના દૂર આપણા જમીન ઉપર છે વન્ય પ્રાણીએ એના ઉપર પણ વધે છે તો આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે આ છે એના એક ઘટક આ છે એક કોમ્પોનેન્ટ છે અભ્યાસમાં ઘણા કોમ્પોનેન્ટ છે એક કોમ્પોનેન્ટ આ છે કે ગુજરાતની જે ફોરેસ્ટ છે અને ગુજરાતની જે જૈવિક વિવિધતા છે એના ઉપર આ ક્લાઇમેટ ચેન્જનું શું અસર પડવાના છે અને ક્લાઇમેટ સાથે કે રીતે રિસ્પોન્સ કરવાના છે હવે મુખ્ય બાત આ છે પાયાની જે બાબત છે આ છે કે જેટલી પણ સૃષ્ટિ છે એ ક્લાઇમેટના પ્રમાણમાં ક્લાઇમેટને ધ્યાનમાં રાખીને જ હોય કોઈ પણ જંગલ હોય કોઈ પણ વનસ્પતિ હોય આ વનસ્પતિ કોઈ પણ વિસ્તારમાં એટલા માટે થાય છે કે ત્યાં એક અમુક ટેમ્પરેચર હોય અમુક ક્લાઇમેટ હોય અમુક વરસાદ હોય તો જે ક્લાઇમેટ છે એ કરે છે કે કોઈ પણ જગ્યા ઉપર વૃક્ષો કેવા હશે વનસ્પતિ કેવા હશે અને વૃક્ષો અને વનસ્પતિને ઉપર આપણા વન્ય પ્રાણીઓ હોય વન્ય પ્રાણીઓ હોય કે કોઈ પણ પ્રાણી હોય એ બધા પ્રાણીઓ જે છે પણ એમાં એના ઉપર રહે છે એથી આ સ્પષ્ટ થાય છે કે ક્લાઇમેટ જે છે એક પાયાની વસ્તુ છે અને જો ક્લાઇમેટમાં મૂળભૂત પરિવર્તન થશે તો વનસ્પતિઓમાં પરિવર્તન આવશે આપના વન્ય પ્રાણીઓમાં પરિવર્તન આવશે વન્ય જે પ્રાણીઓ છે શહેરોમાં છે ખેતી વિસ્તારમાં છે અને બધા જગ્યા પ્રાણીઓ છે એના ઉપર પણ અસર પડશે તો એ અસર કઈ જગ્યા કયા વધારે પડશે કે શું થશે એનો આપણો અભ્યાસ થયો અરે વાહ થેન્ક યુ સો મચ ડોક્ટર પાંડેસર ફોર ધીસ ઇન્ફોર્મેટીવ ઇન્સાઈટ અરે હારે વાહ આપણી આ ગીર સફારીની ટિકિટ બુક થઈ કે નહીં તું ભૂલી નથી ગઈ ને મિસ ટેન્શન તમે જરાય ટેન્શન ના લો આ બધું જ બુક થઈ ગયું છે જો લાસ્ટ ટાઈમ કચ્છની ની ટ્રીપ આપણી કોને પ્લાન કરી હતી તમે અને યાદ છે ત્યાં આપણે કેટલી બધી નવી જગ્યાઓ ફરેલા બઉ જ નવું નવું ફૂડ નવું નવું કલ્ચર એક્સપ્લોર કરેલું યાદ છે ને બહુ જ મજા આવે ગીરમાં પણ આપણે એટલા જ જલસા કરવાના છે સાચી વાત છે પણ રેવા જો મને છે ને આમ અમસ્ત તો વિચાર આવ્યો કે આપણે આમ પેલું કહીએ ને બાર ગાઉ બોલી બદલાય જગ્યા બદલાય તો રહેણી કરણી બદલાય ત્યાંનું ફૂડ બદલાય કલ્ચર બદલાય તો એમ આ ક્લાઇમેટ ની અસરો બદલાતી હશે બદલાતી જ હશે ને યાર ના વેટ કદાચ ના પણ બદલાતી હોય આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ અરે હું પણ શ્યોર નથી તો એક કામ કરીએ આપણે આઈઆઈટી ગાંધીનગરમાં છીએ ને તો અહીંના જ ડોક્ટર દીપક સિંઘાની સરને મળીએ અને આપણો આ ડાઉટ સોલ્વ કરીએ જી બિલકુલ ચાલો જઈએ तो हमने क्लाइमेट uh, चेंज के बारे में सुना हमने सुना कि कैसे तापमान बदल रहा है समुद्र के लेवल्स कैसे चेंज हो रहे हैं अब हम ये uh, समझने की कोशिश करेंगे कि इन सब का असर लोगों पर कैसे हो रहा है और लोग इन चीज़ों से कैसे जूझ रहे हैं तो जब हमने हमारी जो स्टडी थी वो हमने गुजरात के अंदर कच्छ एरिया में हमने फोकस किया था इसमें हमने पहले तो ये समझने की कोशिश किया कि गुजरात को अगर हम गुजरात के डिस्ट्रिक्ट्स को जिलों को अगर हम अलग अलग भाग में बांटे हैं तो हमने तीन चीज़ें देखी कि किन जिलों में सबसे ज़्यादा गर्मी का प्रभाव रहेगा गर्मी की लहरें ज़्यादा रहेंगी और उसकी वजह से पानी की कमी रहेगी किन जिलों में सबसे ज़्यादा संवेदनशीलता है मतलब गरीबी ज़्यादा है ज़्यादा लोग रहते हैं वहाँ पे या लिंगानुपात बहुत ख़राब है तो उसकी वजह से वो ज़िले ज़्यादा संवेदनशील होंगे गर्मी की लहरों से और जो तीसरा है वो किन जिलों में ज़्यादा अनुकूली क्षमता है मतलब तो अगर हम मनुष्य के बारे में सोचें तो अब क्लाइमेट तो चेंज हो रहा है उसको वापस रिवर्स करना बहुत मुश्किल होगा उसको वापस पुराने स्थिति में लेके जाना बहुत मुश्किल होगा उसको हम ही कंट्रोल ही कर सकते हैं लेकिन वो करने में टाइम समय लगेगा तो अगर वो करने में समय लगेगा तो अब हम मनुष्य के बारे में सोचें तो मनुष्य एक तो उनके खुद की जो संवेदनशीलता है उसकी वजह से उनपे असर जो पड़ेगा जैसे आप जानेंगे कि हमारे भारत की जो लोग हैं

आप हैं दीप शिखा आपने जापान की सैर की है और आप हमें आज बताएंगी कि वहां पर साफ सफाई के लिए क्या किया जाता है जापान एक बहुत सुंदर देश है और वो न केवल प्राकृतिक सुंदरता से समृद्ध है बल्कि लोगों के अंदर भी इस नैसर्गिक सुंदरता को बनाए रखने की ललक है और वो सफाई स्वच्छता के प्रति बहुत जागृत है वहां जो तीन वर्ष का मेरा प्रवास रहा उस दौरान वेस्ट मैनेजमेंट यानी कचरे की छटनी साफ सफाई का जो पार्ट सीखा उसकी कुछ प्रमुख बातें मैं आपके साथ साझा करना चाहूंगी सबसे पहली बात तो ये है कि वहां सार्वजनिक स्थानों पर कचरे के डिब्बे नहीं रखे जाते मतलब सड़कों पर आपको कचरे का कोई डिब्बा नहीं मिलेगा तो इसके पीछे ये बात होती है कि आप अपना कचरा अपने साथ लेकर के चले ऐसे ही सड़क पर ना फेंके और इसके लिए दूसरी बात यह होती है कि प्राइमरी क्लासों से ही बच्चों को सफाई की शिक्षा दी जाती है यानी प्रैक्टिकल ट्रेनिंग बच्चों से स्कूल साफ कराया जाता है ताकि वो साफ सफाई की अहमियत को समझे फिर घरों का कचरा इकट्ठा करने का निश्चित दिन होता है और निश्चित स्थान भी होता है जहां आप जाकर के अपने कचरे को रख के आएंगे और कचरे की छटनी भी दिनों के हिसाब से होती है मसलन की सोमवार को प्लास्टिक का कचरा है तो मंगलवार को आप कांच वाला जो कचरा है वो फिर अमुक दिन आप रसोई का गीला कचरा वो वार्ड के हिसाब से होता है करते हैं कि कौन से दिन कौन सा कचरा लेंगे और यही नहीं जो दूध और दही के जो कार्टन आते हैं उनके लिए काफी सारे स्टोर्स में अलग डिब्बे बने होते हैं जहां आप दूध के ये जो कार्टन है धो करके सुखा करके आप उसमें डाल जाए बहुत से देश है खाड़ी के जो बहुत सुंदर है साफ सुथरे हैं लेकिन वहां पर भी स्वच्छता के जो नियम हैं वो कड़े हैं और कहीं ना कहीं दंड का प्रावधान भी है लेकिन जापान वहां पर दंड का कोई प्रावधान नहीं है वहां लोगों में स्वच्छता का स्वयं एहसास है દેખા ના આપને જાપાન કેસ તરફ સાફ સફાઈ કાતે તરફતા ચેક કર્યા કરીશ કે આપણા ફ્રેન્ડ્સ જોડે પણ કઈક વાત કરીશ અરે કરીશ ને ઓકે જુઓ ફ્રેન્ડ્સ આપણે બે એક દિવસ માટે પણ ક્યાંક જઈએ તો એના માટે આપણે કેટ કેટલું પ્લાનિંગ કરતા હોઈએ છીએ રાઈટ રાઈટ તો આપણે આખી જિંદગી જ્યાં વિતાવવાની છે એ ધરતીના જતન વિશે કોઈ પ્લાન છે તમારો જો હોય તો ઘણું સારું પણ જો ન હોય તો ડોન્ટ વરી હું આપું પ્લાન ચાલો એક પેન અને પેપર લઈ લો અને એના ઉપર લખો ઓમ 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 એટલે એ યુ એમ એ ફોર એનાલાઇઝ યોર લાઈફ પેટર્ન્સ યુ ફોર અપગ્રેડ યોર બિહેવિયર્સ ટુ ક્લાઇમેટ ફ્રેન્ડલી વેઝ અને એમ એટલે મેન્ટેન ઇકો ફ્રેન્ડલી લાઈફ કેવું પડે અંધરા ખરેખર બહુ સરસ બીજ મંત્ર લઈને આવી છે ને અને મિત્રો તમે પેન અને પેપર લીધા જ છે તો સાથે સાથે ફીડબેક માટે અમારું સરનામું પણ નોંધી લો અમારું સરનામું છે કાર્યક્રમ ધરતી નું જતન આકાશવાણી નવરંગપુરા અમદાવાદ ત્રણ આઠ શૂન્ય 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 નવ અને ફીડબેક માટે આપ અમને ઈમેલ પણ મોકલી શકો છો અમારું ઈમેલ એડ્રેસ છે પીઈ એક્સ સી ઓ એ આઈ આર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને ઈમેલના સબ્જેક્ટમાં આપે લખવાનું છે કાર્યક્રમ ધરતી નું જતન ઈમેલ એડ્રેસ ફરી એકવાર નોંધી લેશો બસ તો પી સી ઓ એઆઈઆર અને તમે કરતા રહો ધરતી નું જતન રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ધરતી નું જતન પ્રાયોજન હતા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું